વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના સંક્રમણને વૈશ્વિક મહામારી જાહેર કરાયા બાદને વર્ષ વીતવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે પણ રંગોના પર્વ તરીકે ઉજવાતા હોળી ધૂળેટીનો પર્વ પણ બેરંગ બન્યો છે. ત્યારે વીતેલા વર્ષને તજજ્ઞો કપરા કાળ તરીકે ઓળખાવી રહ્યા છે. પરંતુ કોરોના કાળના પૃથ્વી પરના જીવોમાં આપણે કહેવાતા બુદ્ધિશાળી મનુષ્યો શું શીખ્યા તે મહત્વનું બની રહેશે. ગત વર્ષે હોળિકા દહન બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના સંક્રમણને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી હતી. કોરોના કાળને વર્ષ વીતી ગયું છે. ગત રોજ ફરીથી નિયમો સાથે હોળી દહન કરવામાં આવી હતી. કોરોના કાળમાં રંગોનો ઉત્સવ બે રંગ બન્યો છે. તેમાં હોળી હોળિકા દહનની અક્ષય પૂર્ણિમા રાત્રિએ પૂનમના ચંદ્રની શોભામાં અભિવૃદ્ધિ કરતું દ્રશ્ય જોવા મળ્યું હતું. ચંદ્ર જાણે રાત્રિના આકાશમાં ઠંડા બરફ જેવો ભાસતો જોવા મળ્યો હતો. એક તરફ આ ઋષિક શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય પર્વતો, બીજી તરફ કોરોના રૂપી રાક્ષસ વર્ષ વીતવા આવ્યું, છતાં પણ મનુષ્યના જીવનમાંથી જવાનું નામ નથી લઈ રહ્યો. ગત વર્ષની માફક આ વર્ષે પણ બહેનો હોળી માતાને ફેરા લગાવીને પ્રાર્થના કરતી જોવા મળી હતી. તેમ છતાં આ દાનવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સ્વદેશી સંજીવની સમાન વેક્સિન પણ ઘર આંગણે તૈયાર થઈ છે, તો બીજી તરફ આ વર્ષે પણ કોરોના જાણે માણસોની રંગબેરંગી જીવન પર હાવી બન્યો હોય તેવું લાગી રહ્યું છે. હોલિકા દહન બાદ આજરોજ રંગો વગરના ધૂળેટી પર્વની ઉજવણી જોવા મળશે. નિયમો તેમજ સરકારી ગાઈડલાઇનનું પાલન સાથે વીતેલા એક વર્ષના ગાળામાં આપણે શું મનુષ્યો શું શીખ્યા તે મહત્વનું બની રહેશે. લોકડાઉન દરમિયાન પંજાબના જલંધર ખાતેથી વર્ષો બાદ હિમાલયની પર્વતમાળાઓ જોવા મળી તે તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બને છે. આપણે જેટલું પ્રકૃતિના સાનિધ્યમાં રહી તેનું જતન કરીશું તેટલું જ પ્રકૃતિ આપણા માટે ન્યોછાવર કરવા હંમેશા તૈયાર રહે છે. જોકે પર્યાવરણવિદો દ્વારા આ વખતે વૃક્ષોનું નિકંદન અટકાવવા માટે વૈદિક હોળી પ્રગટાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગાયના છાણમાંથી બનાવેલ સ્ટીક તેમજ છાણાનો ઉપયોગ કરી હોળી દહન કરવામાં આવી, જેથી પ્રકૃતિનું સંવર્ધન કરવાની સાથે વાતાવરણમાં શુદ્ધતા બની રહે. જોકે તાલુકાના મોટાભાગના ગામડાઓમાં લાકડા દ્વારા જ હોળી પ્રગટાવવામાં આવી હતી, જેથી પૂર્ણિમાની રાત્રે ચંદ્રરૂપી બરફના ટુકડાની પણ હોળીની ઊંચે ઉડતી અગ્નિની જ્વાળાઓ પીગળાવી રહી હોય તેવો આભાસ થતો હતો. તેમ છતાં જીવન પરિવર્તન સ્વરૂપ છે. પૃથ્વી પરના દરેક જીવોમાં ઉતાર ચઢાવ અનિવાર્ય રહે છે, જેથી સ્વાભાવિક રીતે સ્વીકાર્ય કરવું રહ્યું છે. કેતન પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ચલથાણ.